આઈ આર એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જો આપ ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી કરીને હવે પછીના વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે આજે અંગ્રેજી ગ્રામરના બીજા એક ટોપિક સાથે આપણે મળી રહ્યા છે જેનું નામ છે નાઉન નાઉન એટલે કે નાન અને કાઇન્ડ્સ ઓફ નાઉન અને નાઉનના પ્રકારો તો આજે આપણે નાઉન અને નાઉનના પ્રકારો જે છે એના વિશે જોઈશું વોટ ઇઝ નાઉન નાઉન એટલે શું એ નાઉન ઇઝ ધ નેમ ઓફ એ પર્સન એનિમલ પ્લેસ ઓર થિંગ નાઉન એટલે કોઈ વ્યક્ પર્સન એટલે વ્યક્તિ એની એટલે પ્રાણી પ્લેઝ એટલે સ્થળ થિંગ એટલે વસ્તુનું નામ જે નામ છે એને આપણે અંગ્રેજીમાં નાઉન કહીએ છીએ ઇટ મે ઓલ્સો નેમ એ ફિલિંગ ઓર આઈડિયા તેમાં ફિલિંગ એટલે કે જે લાગણી છે તે ઓર આઈડિયા આઈડિયા એટલે કોઈ વિચાર છે તેને પણ આપણે નામ એટલે કે નાઉન કહીએ છીએ ઇન શોર્ટ નાઉન ઇઝ અ નમિંગ વર્ડ ટૂંકમાં કહીએ એટલે નાઉન એટલે એક પ્રકારનું નામ છે કે જે કોઈ પણ વ્યક્તિ પ્રાણી સ્થળ વસ્તુ કે પછી કોઈ લાગણી કે વિચારનું નામ હોઈ શકે છે હવે આપણે નાવના એક્ઝામ્પલ જોઈએ બોય ગર્લ રીના કાનપુર હોસ્પિટલ સ્ટોન આર્મી બંચ એન્ગર બ્યુટી કાવ સ્પેરો આ બધા નાવના ઉદાહરણ છે ઇન શોર્ટ નાઉન ઇઝ ધ નેમ ઓફ એનીથીંગ આના આધારે કહી શકીએ કે નામ એ કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીનું નામ હોઈ શકે છે કાઇન્ડ્સ ઓફ નાઉન નામના પ્રકારો આર ફાઈવ કાઇન્ડ્સ ઓફ નાઉન નામના પાંચ પ્રકાર છે પહેલું છે પ્રોપર નાઉન એટલે કે સંજ્ઞાવાચક નામ બીજું છે કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ ત્રીજું છે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહ નામ ચોથું છે મટિરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ અને પાંચમું છે એબસ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ હવે આપણે આ નામના જે પ્રકારો છે એની આપણે વિગતે ચર્ચા કરીશું પ્રોપર નામ એટલે કે સંજ્ઞાવાચક નામ જેને આપણે ચોક્કસ નામ તરીકે પણ ઓળખીએ છીએ કોઈ ચોક્કસ વ્યક્તિ સ્થળ કે વસ્તુ માટે વપરાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો રામ એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ છે ઇન્ડિયા એ કન્ટ્રી એટલે કે પર્ટિક્યુલર દેશનું નામ છે નર્મદા એ પર્ટિક્યુલર રિવર એટલે કે નદીનું નામ છે હિમાલય એ પર્ટિક્યુલર માઉન્ટેન એટલે કે પર્વતનું નામ છે જાન્યુઆરી એ પર્ટિક્યુલર મંથ એટલે કે મહિનાનું નામ છે સન્ડે એ પર્ટિક્યુલર ડે એટલે કે દિવસનું નામ છે દિવાળી એ પર્ટિક્યુલર ફેસ્ટિવલ એટલે કે તહેવારનું નામ છે પાવાગઢ એ પર્ટિક્યુલર પ્લેસ એટલે કે સ્થળનું નામ છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ પર્ટિક્યુલર ન્યૂઝપેપરનું નામ છે એટલા માટે એને પ્રોપર નામ કહેવાય છે અને બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે પ્રોપર નામની શરૂઆત હંમેશા આપણે કેપિટલ અક્ષરથી કરીએ છીએ એટલે પહેલું અક્ષર હંમેશા આપણે કેપિટલમાં જ લખવાનો છે એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીશું હવે આપણે પ્રોપર નામના વાક્ય જોઈએ પહેલું છે રામ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ આમાં રામ એક પર્ટિક્યુલર વ્યક્તિનું નામ છે એટલે પ્રોપર નામ છે બીજું છે ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી ઇન્ડિયા એ દેશ કન્ટ્રી છે એટલે કે એ સ્થળનું નામ છે એટલા માટે એ પ્રોપર નાઉન છે થર્ડ જાન્યુઆરી ઇઝ ધ ફર્સ્ટ મંથ જાન્યુઆરી એ પર્ટિક્યુલર મંથનું નામ છે એટલા માટે એ પ્રોપર નાઉન છે નર્મદા ઇઝ ધ હોલી રિવરમાં નર્મદા એ પર્ટિક્યુલર નદીનું નામ છે એટલા માટે એ પ્રોપર નાઉન છે પાંચમું છે દિવાળી ઇઝ માય ફેવરાઈટ ફેસ્ટિવલ આમાં દિવાળી એ પર્ટિક્યુલર ફેસ્ટિવલનું નામ છે એટલા માટે એને આપણે પ્રોપર નાઉન કહીએ છે અને પ્રોપર નાઉનનો પહેલો અક્ષર હંમેશા આપણે કેપિટલમાં જ લખવાનો છે હવે આપણે જોઈએ કોમન નામ એટલે કે જાતિવાચક નામ જે નામ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ સ્થળ કે વસ્તુ માટે સમાન રીતે લાગુ પડે છે તેને જાતિવાચક નામ કહે છે એટલે કે કોમન નામ કહે છે ઉદાહરણ તરીકે જોઈએ તો બોય તો અહીંયા કોઈ છોકરાનું નામ નથી આપ્યું રામ કે શ્યામ કોઈ છોકરાનું નામ નથી આપ્યું પરંતુ બોય એટલે કોઈ પણ હોઈ શકે છે એટલે બોય એ કોમન નામ થયું રિવર તો રિવર એ કોઈ પણ હોઈ શકે છે કોઈ પર્ટિક્યુલર નદીનું નામ આપ્યું નથી કે નર્મદા ગંગા આવું કોઈ નદીનું નામ નથી આપ્યું તો રિવર એ કોઈપણ હોઈ શકે છે એટલે રિવર એ કોમન નાઉન થાય માઉન્ટેન તો માઉન્ટેન અહીંયા કોઈ માઉન્ટેનનું નામ નથી આપ્યું જેમ કે હિમાલય બરાબર તો એ માઉન્ટેન કોઈપણ હોઈ શકે છે એટલે માઉન્ટેન કોમન નાઉન થાય છે એનિમલ તો લાયન ટાઈગર આવું કોઈ નામ આપ્યું નથી એટલે એનિમલ એ કોઈ પણ હોઈ શકે છે એટલે એનિમલ એ કોમન નાઉન થાય છે કન્ટ્રી તો કન્ટ્રી એટલે કે દેશ તો અહીંયા ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા કે યુકે આવું કોઈ દેશનું નામ આપ્યું નથી પરંતુ માત્ર કન્ટ્રી આપ્યું છે એટલે કન્ટ્રી કોઈ પણ હોઈ શકે છે એટલે કન્ટ્રી એક કોમન નામ થાય છે ફેસ્ટિવલ તો ફેસ્ટિવલ એટલે કે તહેવાર તો ફેસ્ટિવલમાં જોઈએ તો દિવાળી છે ક્રિસમસ છે આ ફેસ્ટિવલના નામ છે પરંતુ અહીંયા કોઈ ફેસ્ટિવલનું નામ આપ્યું નથી એટલે ફેસ્ટિવલ કોઈપણ હોઈ શકે છે એટલે ફેસ્ટિવલ કોમન નામ થાય પછી છે મંથ મંથ એટલે કે મહિનો જાન્યુઆરી ફેબ્રુઆરી બરાબર છે અહીંયા કોઈ પર્ટિક્યુલર મંથનું નામ આપ્યું નથી એટલે મંથ એ કોઈ પણ હોઈ શકે છે એટલે મંથ અહીંયા આગળ કોમન નામ થાય છે ત્યારબાદ જે સ્ટુડન્ટ તો સ્ટુડન્ટનું અહીંયા કોઈ પર્ટિક્યુલર નામ આપ્યું નથી રામ શ્યામબર વગેરે કોઈ સ્ટુડન્ટનું નામ આપેલું નથી એટલે સ્ટુડન્ટ એ કોઈ પણ હોઈ શકે છે એટલા માટે સ્ટુડન્ટ કોમન નામ થાય છે ત્યારબાદ સિટી તો અહીંયા દિલ્હી કોલકાતા એવું કોઈ સિટીનું નામ આપ્યું નથી એટલે સિટી કોઈપણ હોઈ શકે છે એટલા માટે અહીંયા આગળ સિટી એ કોમન નામ થાય છે હવે આપણે જે આગળ ઉદાહરણ લીધા હતા એ જ ઉદાહરણો લઈને આપણે પ્રોપર નામ અને કોમન નામને સમજીએ તો પહેલું છે રામ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ તોમાં રામ જે છે એ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ છે એટલે રામ એ પ્રોપર નામ થશે અને જે સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ એ કોઈ પણ હોઈ શકે છે એટલા માટે સ્ટુડન્ટ કોમન નામ થશે બીજું છે ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી આમાં ઇન્ડિયા એ પર્ટિક્યુલર કન્ટ્રીનું નામ છે એટલા માટે ઇન્ડિયા એ પ્રોપર નામ થશે જ્યારે કન્ટ્રી એ કોઈ પણ હોઈ શકે છે એટલા માટે કન્ટ્રી કોમન નામ થશે ત્રીજું છે જાન્યુઆરી ઇઝ ધ ફર્સ્ટ મંથ આમાં જાન્યુઆરી એ પર્ટિક્યુલર મંથનું નામ છે એટલે એ પોપન નામ થશે અને આમાં જે મંથ છે એ મંથ પણ હોઈ શકે છે એટલા માટે મંથ કોમન નામ થશે ચોથું છે નર્મદા ઇઝ ધ હોલી રિવર આમાં નર્મદા એ પર્ટિક્યુલર રિવરનું નામ છે એટલા માટે નર્મદા એ પ્રોપર નામ થશે જ્યારે રિવર એ કોઈપણ હોઈ શકે છે એટલા માટે રિવર એ કોમન નામ થશે અને પાંચમું છે દિવાળી ઇઝ માય ફેસ્ટિવલ આમાં એ ફેવરાટ ફેસ્ટિવલનું નામ છે છે માટે માટે પ્રોપર અને ફેસ્ટિવલ એ કોઈ પણ હોઈ શકે કોમન હવે ત્રીજું સમૂહ વાચક નામ સમૂહ વાચક નામ એટલે વ્યક્તિઓ સ્થળો પ્રાણીઓ અથવા વસ્તુઓના આખા સમૂહનું એક નામ કે જેને આપણે સમૂહ વાચક નામ કહીએ છે ઉદાહરણ તરીકે જોઈએ તો આર્મી તો આર્મી એ સૈનિકો સમૂહ છે એટલા માટે આર્મી એ કલેક્ટિવ નામ થયું ક્રાઉડ ક્રાઉડ ઓફ પીપલ એટલે કે લોકોનો સમૂહ એટલે ક્રાઉડ અને એટલા માટે ક્રાઉડ એ પણ સમૂહ નામ થાય છે પેક તો પેક ઓફ ડોગ્સ એટલે કે કૂતરાનો સમૂહ એટલે અહીંયા પેક એ સમૂહવાચક નામ થાય છે પછી છે બંડલ તો બંડલ ઓફ સ્ટિક્સ એટલે લાકડીઓનો સમૂહ એટલે અહીંયા લાક બંડલ જે છે એ કલેક્ટિવ નામ થાય છે શ્વામ તો શ્વામ ઓફ બીઝ એટલે કે માખીઓનો સમૂહ એટલા માટે શ્વામ એ સમૂહવાચક નામ થાય છે બંચ તો બંચ ઓફ ક્રેપ્સ ક્રેપ્સ એટલે કે દ્રાક્ષ દ્રાક્ષનો ઝુમખો એટલે અહીંયા દ્રાક્ષનો સમૂહ થાય છે એટલા માટે બંચ એ કલેક્ટિવ નામ થાય છે ટીમ ટીમ એટલે કે ટીમ જે છે એ ખેલાડીઓનો સમૂહ છે એટલા માટે ટીમ એ કલેક્ટિવ નામ થાય છે ફ્લીટ ઓફ કાર્સ એટલે કારનો સમૂહ છે એટલા માટે ફ્લીટ એ કલેક્ટિવ નામ થાય છે પછી છે ક્રૂ તો ક્રૂ ઓફ સેલર એટલે કે ખલાસીઓનો સમૂહ છે એટલા માટે એ ક્ર્યુ એ કલેક્ટિવ નાઉન થાય છે છે પછી ફ્લોક તો ઓફ બર્ડસ એટલે કે પક્ષીઓનો સમૂહ એટલે અહીંયા ફ્લોગ એ પક્ષીઓનો સમૂહ છે એટલા માટે ફ્લોગ એ કલેક્ટિવ નાઉન થાય છે હવે આપણે કલેક્ટિવ નાઉનના બીજા ઉદાહરણ જોઈએ તો પેલું છે રાહુલ ઇઝ ધ કેપ્ટન ઓફ ધ ટીમ આમાં રાહુલ પ્રોપર નાઉન છે જ્યારે ટીમ ટીમ એ ખેલાડીઓનો સમૂહ છે એટલા માટે ટીમ એ નાઉન છે બીજું છે હી ઇઝ ફ્રોમ ધ આર્મી હવે આર્મી એ સૈનિકનો સમૂહ છે એટલા માટે આર્મી એ નાઉન છે ત્રીજું છે ધેર ઇઝ અ બંચ ઓફ ક્રેપ્સ હવે બંચ જે છે એ દ્રાક્ષનો સમૂહ છે એટલા માટે બંચ એ નાઉન છે ચોથું છે આઈ શો અ ક્રૂ ઓફ સેલર્સ ઓન ધ શીપ ક્રૂ એ ખલાસીઓનો સમૂહ છે એટલા માટે ક્રૂ એ કલેક્ટિવ નાઉન છે પાંચમું છે સી શો એ ફ્લોક ઓફ બર્ડસ કમિંગ જે ફ્લોક છે એ પક્ષીઓનો સમૂહ છે એટલા માટે એ કલેક્ટ નાઉન છે હવે ચોથા નંબર પર છે મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ દ્રવ્યવાચક નામ એ દ્રવ્યો અથવા પદાર્થનું નામ છે ઉદાહરણ તરીકે જોઈએ તો ગોલ્ડ ગોલ્ડ એટલે ગોલ્ડ એટલે કે શોનું ત્યારબાદ છે કોટોન કોટોન એટલે કે રૂ ત્યાર બાદ છે રાઈસ રાઈઝ એટલે ચોખા ત્યારબાદ છે વોટર વોટર એટલે પાણી ત્યારબાદ છે એગ એગ એટલે ઈંડું ત્યારબાદ છે રેઈન રેઇન એટલે વરસાદ પછી છે સેન્ડ સેન્ડ એટલે રેતી નેક્સ્ટ છે સિલ્વર સિલ્વર એટલે કે ચાંદી ત્યારબાદ છે મિલ્ક મિલ્ક એટલે દૂધ ત્યારબાદ છે કોલ કોલ એટલે કોલસો ત્યારબાદ છે સોલ્ટ સોલ્ટ એટલે મીઠું ત્યારબાદ છે કોપર કોપર એટલે તાંબુ આ બધા દ્રવ્યવાચક નામ એ દ્રવ્યો અથવા પદાર્થનું નામ છે એટલા માટે એને આપણે મટિરિયલ નાવ તરીકે ઓળખીએ છીએ હવે આપણે મટિરિયલ નાઉનના બીજા કેટલાક ઉદાહરણ જોઈએ પહેલું છે આઈ ડ્રિંક મિલ્ક ડેલી આમાં મિલ્ક એ મટરીયલ નાઉન છે બીજું વાક્ય છે સી

કે દ્રવ્ય અથવા પદાર્થના નામને મટિરિયલ નામ તરીકે આપણે ઓળખીએ છીએ હવે પાંચમા નંબર પર છે એબસ્ટ્રેક્ટ નામ એટલે કે ભાવવાચક નામ કોઈ સ્થિતિ ગુણ લાગણી અથવા કોઈ વિચાર કે જેના વિશે આપણે વિચારી કે અનુભવી શકીએ છે પરંતુ તેને સ્પર્શ કે જોઈ શકતા નથી તેને ભાવવાચક નામ કહે છે ઉદાહરણ તરીકે પેલું છે હીટ હીટ એટલે ગરમી એને આપણે અનુભવી શકીએ છીએ પરંતુ જોઈ શકતા નથી પછી છે એન્ગર એંગર એટલે ગુસ્સો એમાં ગુસ્સાનો ભાવ છે ફિયર ફિયર એટલે કે ડર અહીંયા ડરનો ભાવ છે બ્રેવરી એટલે કે બહાદુરી અહીંયા બહાદુરીનો એક ગુણ છે પછી છે વિઝડમ વિઝડમ એટલે શાનપન એ પણ એક પ્રકારનો ગુણ છે પછી છે લવ એ એક પ્રકારની લાગણી છે પછી છે ટ્રૂથ ટ્રૂથ એ એક પ્રકારનો ગુણ છે ત્યારબાદ છે ચેરિટી એટલે કે દાન એ પણ એક પ્રકારનો ગુણ છે એટલે કે એબસ્ટ્રેક નાઉન એટલે એમાં કોઈના કોઈ પ્રકારનો ભાવ રહેલો હોય છે તે ભાવના કારણે આપણે તેને એબસ્ટ્રેક નાઉન એટલે કે ભાવવાચક નામ તરીકે ઓળખીએ છીએ હવે આપણે એબસ્ટ્રેક નાઉનના ઉદાહરણો જોઈએ પહેલું છે વી ફેલ્ટ એક્સ્ટ્રીમ હીટ આમાં હીટ એટલે કે ગરમી અહીંયા આગળ એક સ્થિતિ છે એટલે હીટ એ ભાવવચક નામ છે બીજું છે ઇટ ઇઝ એ સિમ્બોલ ઓફ લવ લવ એટલે કે અહીંયા આગળ લાગણી જ લાગણી દર્શાવતો શબ્દ છે એટલા માટે લવ એ એબસ્ટ્રેક નામ છે ત્રીજું છે સી ઇઝ ફૂલ ઓફ એંગર એંગર એટલે કે ગુસ્સો અહીંયા આગળ ગુસ્સો એ ભાવવચક નામ છે અને ચોથું છે હી ઇઝ નોન ફોર હિઝ બ્રેવરી બ્રેવરી એટલે બહાદુરીનો ગુણ છે એટલા માટે બ્રેવરી એ એબસ્ટ્રેક નામ છે પાંચમું છે હી ઇઝ નોન ફોર ઇઝ વિઝડમ અહીંયા વિઝડમ એટલે સાનપણનો ગુણ છે એટલા માટે વિઝડમ એ ભાવવાચક નામ છે